ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ આપણો 9મો બરાબર એ પાઠની અંદર આપણે ભાવવધારા ટોપિક સુધી જોઈ પહોંચ્યાતા તો આજે આપણે એ ટોપિક થી ચર્ચા કરીશું જોઈએ ભાવવધારો કઈ રીતે થાય છે ભાવવધારો એ આપણી આર્થિક સમસ્યા છે ભાવવધારો સમાજના વિવિધ વર્ગના લોકોમાં આર્થિક અસમાનતાઓ પેદા કરે છે ભાવ વધારો ગરીબી ફેલાવે છે તેથી દેશના આર્થિક વિકાસ પર વિપરીત અસર પડે છે પ્રવૃત્તિ ચાના કપની વિગતની સારણી બનાવીએ એક ચાના કપમાંની બધી જ વસ્તુઓની પડતર કિંમત જોતા ચાના 20 પૈસા દૂધના 2 રૂપિયા ખાંડના 30 પૈસા ગેસના 50 પૈસા વાસણના 20 પૈસા મજૂરી 50 પૈસા મસાલો 10 પૈસા વીજળી બિલ 10 પૈસા અને દૈનિક ભાડો 10 પૈસા થતા તેની કુલ પડતર કિંમત 4 રૂપિયા થાય છે હવે જો તે 2 રૂપિયા 50 પૈસા નફો લે તો ચાના કપની વેચાણ કિંમત 6 રૂપિયા 50 પૈસા થાય અહીંયા આપણે એ વસ્તુ સમજાવી છે કે કોઈ પણ વસ્તુનું વેચાણ થાય છે તો એની અંદર ભાઈ એની મૂળ કિંમત છે એની અંદર આપણે જોઈએ તો ભાઈ કેટલી વસ્તુઓનો ખર્ચ થાય છે 20 પૈસા આની ચા દૂધ ખાંડ ગેસ વાસણ મજૂરી મસાલો વીજળી દૈનિક ભાડ કુલ પડતર કિંમત તો એનો નફો બાદ કરતા તો એની એમ કે ભાઈ કે ચાની વેચાણ કિંમત 6 રૂપિયા 50 પૈસા હોવી જોઈએ તો એની અંદર ભાઈ એને નફો મળે નકર એનાથી ઓછી કિંમત રાખે તો ભાઈ એને ખોટ જશે એટલે આપણે ખબર જ છે કે ભાઈ ધંધાની અંદર ખોટ જાય એવો તો કોઈ ધંધો કરે નહીં એટલા માટે એમ કહેવાય કે નફો મળે એ રીતે લોકો પોતાનો વ્યવસાય ધંધો કરતા હોય છે આગળ જોઈશું વિચારો હવે ધારો કે દૂધનો ભાવ લીટરે રૂપિયા 2 વધી જાય તો 1 કપ ચામાં જે 2 રૂપિયાનું દૂધ વપરાતું હતું તેની જગ્યાએ લગભગ 2 રૂપિયા અને 30 પૈસાનું દૂધ વપરાશે તેથી સરવાળે 1 કપ ચાની પડતર કિંમત 4 રૂપિયાને બદલે 4 રૂપિયા અને 30 પૈસા થશે એટલે છેવટે વેપારી 1 કપ ચાના 6 રૂપિયા 50 પૈસાના બદલે 6 રૂપિયા 80 પૈસા અથવા 7 રૂપિયા કિંમત રાખશે ધારો કે ખાંડના ભાવમાં કિલોએ રૂપિયા 1 વધારો થાય તો તમારા ઘર ખર્ચ પર શું અસર થશે કોઈ પણ વસ્તુના ભાવ વધારાથી ઘરમાં થતા ખર્ચ પર વસ્તુઓના ભાવ વધારાનો બોજો વધી જશે ગેસના બાટલામાં ₹50 વધી જાય તો તમારી મમ્મીના ઘર ખર્ચના અંદાજપત્ર પર શું અસર થશે ગેસના બાટલામાં ₹50 વધે તો તમારી મમ્મીના ઘર ખર્ચનું અંદાજપત્ર પણ વધી જશે જેથી તમારા પપ્પાની આવક પર બોજો વધશે તેમજ ઘરનું અર્થતંત્ર ફળવાશે હવે આપણે આપણા ઘરનું જ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે તમારી મમ્મી છે એ ઘર ખર્ચ દર મહિને જેટલા રૂપિયા આની અંદર ઘર ચલાવતી હશે બરાબર એની અંદર ગેસના બાટલાની અંદર પૈસા વધારો થાય તો આપણે ખબર જ છે કે ભાઈ આપણો ઘર ખર્ચનું બેલેન્સ બગડી જાય છે જો પપ્પાની માસિક આવક હોય એ આવકની અંદર આપણે ઘર ખર્ચ ના ચલાવી શકીએ તો આપણા માટે ઘણી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયા 50 પૈસા વધી જાય તો સ્કૂલ બસ કે ગામની બસના ભાડા પર શું અસર થશે ડીઝલના ભાવમાં વધારો થવાથી સ્કૂલ બસ વાળાનું ભાડું તેમજ ગામની બસનું ભાડું પણ વધશે આમ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાથી દરેકે દરેક વસ્તુના ભાવમાં વધારો થશે જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવની અંદર વધારો થાય છે બરાબર તો એ એમ કહેવાય કે બીજા ઉપર નિર્ભર છે એવું આપણે કહી શકીએ છીએ આગળ જોઈએ મિત્રો
रोजे ती चीज वस्तुओ पर भाव वधारो कोण करतो हशे, शा माटे भाव वधारो करवो पड़तो हशे वगैरे प्रश्न तमने थता हशे। आ भाव वधारो जेओ समग्र अर्थव्यवस्था संभाळे छे जेने आपणे सरकार कहीए छीए तेओ करे छे। आ भाव वधारो करवा पाछळ केटला चोक्कस कारणो रहेला छे, जेम के सड़कों, पुलो, वीजड़ी, खेती माटे बंद बांधी नहरों द्वारा सिंचाई, खेती ना साधनों, बियारणों, जंतुनाशक दवाओं, मध्यान्ह भोजन, गरीबों माटे ना आवासों बांधवा वगैरह विविध प्रकार की सेवाओं के प्रवृत्ति करनी के तेने चलावी खानगी क्षेत्र की क्षमता बाहर हो छे। આથી સરકાર આવી પ્રવૃત્તિઓ ચલાવવા અને સમાજના દરેક નાગરિકોને વિવિધ સુવિધાઓ ખૂબ જ નજીવા દરે પૂરી પાડવા માટે ચીજ વસ્તુઓ પર ટેક્સ કે વેરા નાખે છે, જેનાથી બજારમાં આવતી ચીજ વસ્તુઓની પડતર કિંમત પર વધારો થાય છે, જેની અસર સામાન્ય માણસના રોજિંદા જીવન પર થાય છે। આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ। આર્થિક પ્રવૃત્તિનું વર્ગીકરણ બે રીતે કરી શકાય, એક માલિકીની દ્રષ્ટિએ અને બે સંગઠનની દ્રષ્ટિએ। એક માલિકીની દ્રષ્ટિએ વર્ગીકરણ। માલિકીની દ્રષ્ટિએ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ ચાર વિભાગમાં કરવામાં આવે છે। એક સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, બે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, ત્રણ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, ચાર સહકારી ક્ષેત્રના ઉદ્યોગો। અહીંયા આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિની વર્ગીકરણની અંદર બે રીત આપણે કરી શકીએ છીએ, એક માલિકીની દ્રષ્ટિએ અને બીજું સંગઠનની દ્રષ્ટિએ થતું પ્રભાવ। હવે માલિકીની દ્રષ્ટિએ અલગ અલગ આપણે સ્ટેપ આપેલા છે કે સરકારની માલિકીની કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી માલિકીની કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, બરાબર એ આપણે માલિકીની દ્રષ્ટિના ઉદ્યોગોની અંદર આવે છે। આગળ જોઈશું એક સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો। જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહે છે। દાખલા તરીકે ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ, ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, ભેલ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન ઓએનજીસી વગેરે। બે ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો। જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોનું હોય તેવા એકમો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે। દાખલા તરીકે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ, ટિસ્કો, રિલાયન્સ, ટોરેન્ટ, કેડિલા, એલેમ્બિક વગેરે। અહીંયા આપણે ખાનગી માલિકીની એ ઉદ્યોગો વિશેની આપેલી છે કે ભાઈ કેને આપણે ખાનગી કહી શકીએ છીએ, તો એની અંદર ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે એ પણ ખાનગી છે, રિલાયન્સ છે એ પણ ખાનગી છે, ટોરેન્ટ કંપની છે એ પણ ખાનગી કંપની છે, બરાબર કેડિલા કંપની છે એ પણ એમ કહેવાય કે ખાનગી કંપની છે, એલેમ્બિક છે એ પણ ખાનગી કંપનીમાં આવે છે। આગળ જોઈએ
सहकारी क्षेत्र ना उद्योग बराबर सहकारी क्षेत्र ना उद्योगो छे ए देश मा घणी व्यक्तिओ ना व्यक्तिगत विकास अने आवा लोको साथे मळी अने केवाय के मंडळी के संघ बनावी अने उत्पादक के वेचाण नी प्रक्रिया हाथ धरे छे आवा उद्योगो एक बीजा ना सहकार थी चालू थयेला होवाथी तेमने सहकार नी क्षेत्र ना उद्योगो कहीए छीए जेनी अंदर दूध नी डेरी आनंद नी अमूल डेरी छे सहकारी खाण उद्योग आवे छे मंडळी बराबर आगळ आपणे જોઈશું સંગઠનની દ્રષ્ટિએ કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે તો એની અંદર આવશે સંગઠિત ક્ષેત્રોમાં વિભાજન પછી બીજું છે અસંગઠિત ક્ષેત્રોમાં વિભાજન બે વિભાગ છે આપણે જોઈએ સંગઠિત ક્ષેત્ર પહેલું તો આ ક્ષેત્રમાં એકમો સરકાર દ્વારા નોંધણી કરવામાં આવે છે તેમજ તેમના સરકારી નીતિ નિયમોનું પાલન કરવામાં આવે છે જેથી કર્મચારીઓને આ ક્ષેત્રમાં વિશેષ લાભ મળે છે શાળામાં ભણાવતા શિક્ષકો છે સરકારી દવાખાનામાં દર્દીનો ઈલાજ કરતા ડોક્ટરો છે બરાબર આ બધા જ એમ કહેવાય કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ કહી શકીએ છીએ પછી અસંગઠિત ક્ષેત્ર એટલે શું તો એની અંદર આવશે કે સરકાર દ્વારા નોંધણી કરાવેલ ન હોવાથી તેમાં સરકારના કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી પરિણામે કર્મચારીઓનું શોષણ થાય છે ખાનગી દવાખાનામાં દર્દીઓનો ઈલાજ કરતા ડોક્ટરો ખાનગી એ કારખાનામાં કામ કરતા કામદારો એક કોન્ટ્રાક્ટરને ત્યાં દૈનિક કામ કરતો કામદાર પોતાના ખેતરની સિંચાઈ કરતો ખેડૂત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો છે આ બધા જ લોકોને અસંગઠિતમાં આપણે લઈએ છીએ આગળ જોઈએ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર વચ્ચેનો તફાવત શું છે તો એ તફાવત જોઈએ આપણે પહેલા કે ભાઈ બે વચ્ચે શું ભિન્નતા જોવા મળે છે આ કોષ્ટક દ્વારા તમે એ સરળતાથી જોઈ શકશો પહેલો પોઈન્ટ આપણે જોઈએ સંગઠિત ક્ષેત્રના એકમો સરકાર દ્વારા નોંધણી કરાવેલી હોય છે જેમાં સરકારની નીતિ નિયમોનું પાલન થતું હોય છે અસંગઠિત ક્ષેત્રમાં સરકાર દ્વારા નોંધણી કરાવેલી ના હોવાથી સરકારનો નીતિ નિયમોનું પ્રમાણે કામ થતું નથી બીજું છે સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને નિશ્ચિત કરેલા કલાકો સુધી જ કામ કરવાનું હોય છે વધારે કામ માટે વધારે વેતન આપવામાં આવે છે જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓ માટે કામના કલાક વધુ પડતા હોઈ શકે છે ઉપરાંત વધારે કામ કરાવવા માટે વધારાના વેતનની કોઈ વ્યવસ્થા હોઈ શકતી નથી સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને મેડિકલ ખર્ચ સેવા તથા નિવૃત્તિ પેન્શનનો લાભ મળે છે જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને મેડિકલ ખર્ચ મળતો નથી સેવા વેતન રજા કે બીમારીઓની કારણે રજા મળતી નથી સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને રોજગાર સુરક્ષાનો લાભ મળે છે જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં કોઈ પણ કારણ જાણ્યા વગર ગમે ત્યારે નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવે છે આપણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રનો તફાવત આપણે અહીંયા જોયો આગળ આપણે જોઈશું હવે આપણે આ બંને ક્ષેત્ર વિશે જાણવા કાતા અને કમલનું ઉદાહરણ આપણે જોઈએ આ સંગઠિત કાંતા છે એ સંગઠિત ક્ષેત્રની અંદર કામ કરે છે એનો સમય 9:30 થી 5:30 સુધીનો છે કાર્યાલયનો અને નિયમિત રૂપે એમ કહેવાય કે મહિલાને અંતે પગાર આપવામાં આવે છે પગાર સિવાય તેને સરકાર ની ભવિષ્ય નિધિનો લાભ મળે છે મેડિકલ ખર્ચ તેમજ અન્ય લાભો પણ મળે છે બરાબર અને એનો પગાર કાંતા રવિવારે કાર્યાલય પર જતી નથી છતાં એ દિવસનો એને પગાર મળે છે તેને નોકરી માટે ઇન્ટરવ્યુ પત્ર પણ નોકરી સંબંધી નિયમો અને શરતોનો ઉલ્લેખ પણ થયેલો છે કાંતા સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે બરાબર અને કમલ જે છે એ કમલ કાંતાનો પડોશી છે તે નજીકની કરિયાણાની દુકાનમાં દૈનિક મજૂરી કરે છે અને તે સવારના 8 વાગ્યાથી દુકાન પર જાય છે અને સાંજે 9 વાગ્યા સુધી કામ કરે છે તેને મજૂરી સિવાય બીજું કોઈ ભથ્થું મળતું નથી
बराबर अगर आपने जो ये कि एक काम नहीं करतो ते दिवस नु तेने कोई पण रजा सह वेतन मळतु नथी ते कोई औपचारिक पत्र पण मळ्यो नथी बराबर ए उपरांत तेने मालिक गमे त्यारे नोकरी माथी निकाळी शके छे। कमला असंगठित क्षेत्र में काम करे छे अने कांता छे ए संगठित क्षेत्र में काम करना कलाको ओछा हता छता नौकरी में अन्य लाभ जेवा के भविष्यनो मेडिकल खर्च बधु वगैरे मळे छे बराबर ए संगठित क्षेत्र नी अंदर काम करती व्यक्ति छे जयरे कमल छे ई असंगठित क्षेत्र नी अंदर काम करती व्यक्ति आपणे गणी शकीए छे बराबर। आगळ आपणे जोईशु असंगठित क्षेत्र नी वच्चे तफावत आपणे जोयो सरकार असंगठित क्षेत्र ना उद्योगो माटे विविध कायदाओ बनावे छे बराबर ए तेनो व्यवहार मां उपयोग थतो नथी बराबर ए उपरांत आपणे जोईए आगळ आर्थिक उदारीकरण बराबर आर्थिक उदारीकरण भारत के अंदर क्यारे आयो बराबर तो ईस्वी सन 1951 थी 1991 नो जो समय गाळो छे ए आर्थिक उदारीकरण नो छे बराबर भारत नी अंदर ए समय उदारीकरण आयु हतु। आपणे आगळ जोईए आयोजन ना 40 वर्षो दरम्यान अंकुशो अने नियमो द्वारा अर्थतंत्र नु संचालन करवामां आव्युं हतुं बराबर विश्वनी साथे चालवा अने विश्वनी एम कहेवाय के प्रवाहमां भणवा अने विकास राष्ट्र बनावा भारत सरकारे जुलाई 1991 थी औद्योगिक नीति द्वारा भारतमां आर्थिक सुधारानो युग शुरू कर्यो बराबर ईस्वीसन आपणे 1991 नी जे साल छे ए साल तमे जुओ तो ए साल नी अंदर आखा विश्व नी अंदर एम कहेवाय के सुधारो थयेलो आपणे जोवा मळे छे। आगळ જોઈશુ નવી ઔદ્યોગિક નીતિ 1991 માં આવી બરાબર આર્થિક સુધારાના પાયામાં ત્રણ બાબતો હતી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। આર્થિક ઉદારીકરણ ની અંદર પહેલા જોઈએ ભાઈ ઉદારીકરણ એટલે શું તો એની અંદર આવશે ઉદ્યોગો અને વેપાર ધંધા પરના કેટલાક નિયંત્રણો આપણે દૂર કરી શક્યા છીએ બરાબર વેપાર ધંધા કરવા ઉપર અને તેની વસ્તુઓનું આયાત નિકાસ વધુ છૂટછાટ આપવામાં આવી છે કરવેરા ઘટાડવામાં આવે છે માલની હેરફેર સરળ બનાવવામાં આવી છે બરાબર આ વસ્તુઓ આપણે કરી શક્યા છીએ। નવા ઉદ્યોગો સ્થાપવા માટે એમ કહેવાય કે મંજૂરીની પ્રાથમિક વેપાર ઉદ્યોગ ધંધાની નીતિમાં વધારે ઉદારતા દાખવવામાં આવી છે સરકારશ્રી દ્વારા બરાબર। ભારતમાં વિશ્વ અને અન્ય દેશોના સાથે વેપાર ધંધો અને ઉદ્યોગી બાબતો છે એ એકબીજા ઉપર રહેલું છે એવું આપણે કહી શકીએ છીએ। ભારતમાં ધંધો રોજગાર વધ્યો છે। આગળનો પર જોઈશું ખાનગીકરણ। હવે ખાનગીકરણ એ પણ વેપાર ધંધા અને કારખાના તેમજ ઉદ્યોગને સ્પર્શતી બાબત છે પણ એની અંદર સમાજની સમજદારી પ્રોત્સાહિત કરવા સ્વતંત્ર પછી એ કેન્દ્ર સરકારે જાહેર સહયોગ શરૂ કર્યો મોટા કારખાના સ્થપાયા અને નવા ઉદ્યોગની શરૂઆત થઈ છે। જાહેર સાહસો ખોટ કરતા થયા છે અને કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા છે। વિશ્વમાં ગુણવત્તા આહારની બોલબાલા અને ખાનગી સાહસોને નફો કરવા લાગી છે। આવી પરિસ્થિતિમાં ખાનગીકરણ કે નજીવી પ્રોત્સાહિત મળ્યું છે સરકારને જાહેર સાહસોમાંથી ખસવા લાગી છે અને તેના બદલે ખાનગીકરણ તરફ વળી છે। સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો જ એક ભાગ છે બરાબર। આપણે જોઈએ છીએ કે વડોદરાની આઈપી એલ સરકારે ખાનગી સાહસને આપ્યું છે એ ઉપરાંત આપણે આગળ જોઈશું વૈશ્વિકીકરણ। વૈશ્વિકીકરણ એ ઉદારીકરણ અને ખાનગીકરણની ને આપણે વૈશ્વિકીકરણ કહીશું। વૈશ્વિકીકરણ એટલે કે સમગ્ર વિશ્વનું એક તાતણે બાંધવું સમગ્ર વિશ્વ એક બનવું અથવા ભાઈ એકબીજાની નજીક આવવું। વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈપણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે બરાબર ઈ ઉપરાંત
એકબીજા દેશોના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની પ્રક્રિયા જ વૈશ્વિકીકરણ છે. ઈસવીસન 1995માં સ્થાપેલી વિશ્વ વેપાર સંગઠનના નિયમો મુજબ આપણે જોઈએ તો ભારત આગળ વધી રહ્યું છે. વિશ્વના લોકો સાથે આપણા સંબંધો સુદૃઢ બની રહ્યા છે. રાજકીય વેપાર, શૈક્ષણિક, સાંસ્કૃતિક, પ્રવાસ, પર્યટન, બરાબર કોઈ પણ વેપાર ધંધો હોય તો એની અંદર આપણે સફળતા મળી છે. વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે. વૈશ્વિકીકરણનું મુખ્ય ચાલક બળ માહિતી તકનીક છે, બરાબર. એ માહિતી તકનીકના કારણે આપણે આ વસ્તુ શક્ય બનાવી શક્યા છીએ અને એ આપણે ખૂબ જ ઉપયોગી છે. આપણે જોઈએ છીએ કે માહિતી ટેકનોલોજીના કારણે સેવા ક્ષેત્ર અને રોજગારીની અંદર નવી નવી તકો ઉભી થઈ છે, જેની અંદર આપણે ફોન, ફેક્સ, મોબાઈલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોની માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે આપણે દેશ વિદેશની અંદર ગતિ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈશું અંદર જોઈએ.